हेलो फ्रेंड्स, पाछला લેક્ચરની અંદર આપણે ડિફરન્શિયલ એરેશન પ્રવાહ વિશે સમજ્યા. આજે વાત કરવાની છે ગેલ્વેનાઇક કોરોઝન વિશે. હવે ગેલ્વેનાઇક કોરોઝન શું છે? તો કોઈ એક ધાતુના સંપર્કમાં જ્યારે બીજી ધાતુ આવે છે ત્યારે જે ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એનું ક્ષારણ થશે, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હશે એ કેથોડ તરીકે વર્તી અને એનું ક્ષારણ અટકે છે. અને આનો ઉપયોગ પણ આપણે સમજી ચૂક્યા હતા કે જેમ કે સમુદ્રની અંદર સ્ટીમરો હોય તો એના ઉપર જો ઝીંકનું જો પ્લેટ લગાવવામાં આવે અથવા તો મેગ્નેશિયમની પ્લેટ લગાવવામાં આવે તો લોખંડનું ક્ષારણ જે થતું અટકે છે. હવે આજે પણ એવું જ કંઈક જોઈશું. ધારો કે ચલો અહીં એફઈ છે અને એફઈના સંપર્કની અંદર ઝેડએન છે. તો હવે જે ઝેડએન છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? વધુ હશે, એટલે ઝેડએન પ્લસ ટુના આયનો બનશે અને એના કારણે આ ઝેડએન છે એનું ક્ષારણ આપણને જોવા મળે છે અને એફઈ સાબુત રહી જાય છે. એ જ રીતે જો એફઈના સંપર્કની અંદર સીયુ આવે તો જે સીયુ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? ઓછો છે, જે લગભગ -0.34 જેટલો છે, જ્યારે જે લોખંડ છે એનો છે +0.44. એટલે અહીં જે થશે એમાં લોખંડનું ક્ષારણ થશે, જ્યારે સીયુને કશું થશે નહીં. હવે જો આમને ધારો કે વિદ્યુત વિભાજક જે સોલ્યુશન હોય એની અંદર જો ટ્રાન્સફર કરવામાં આવે તો ઘણી વખત શું થાય છે? તો કે મોસ્ટલી H+ આયનો ઉત્પન્ન થાય છે. અને હવે આ જ્યારે આયનો ઉત્પન્ન થાય છે ત્યારે કેટલીક વાર એવું પણ બને છે કે અદ્રાવ્ય ક્ષાર પણ ઉત્પન્ન થાય છે અથવા તો અદ્રાવ્ય પ્રોડક્ટો બને છે જે કેથોડ ઉપર જઈને ચોંટી જાય છે. અને આવું થાય છે ત્યારે ક્ષારણ અટકી જાય છે. પરંતુ જો આ જે આખી સ્થિતિ છે એ જો કોઈ પ્રવાહિત એરિયામાં હોય, એટલે કે ધારો કે ચલો સ્ટીમર ચાલુ છે, તો શું થશે? આ દ્રવ્ય નીપજો કેથોડિક લેયર ઉપરથી હટી જશે અને ક્ષારણના વેગમાં કોઈ ફેરફાર પડતો નથી. હવે જો આપણે જોઈએ કે જે ગેલ્વેનિક સ્કેલ છે એ કયા પ્રકારનો છે, તો જે ઝીંક છે એ સૌથી વધારે કેવું હોય છે? એક્ટિવ હોય છે અથવા તો એનોડિક હોય છે. એટલે ધારો કે ઝીંક અને એલ્યુમિનિયમ પાસે પાસે હોય તો ઝીંકનું ક્ષારણ થશે. એ જ રીતે ગેલ્વેનાઇઝ સ્ટીલ અને એલ્યુમિનિયમ પાસે હશે તો એલ્યુમિનિયમનું ક્ષારણ થશે. એમ જો જોઈએ તો ગેલ્વેનાઇઝ સ્ટીલ છે, કાસ્ટ આયરન છે, લેડ છે, ટીન છે, બ્રાસ છે, કોપર છે, પછી સિલ્વર સોલ્ડરિંગ છે, સ્ટેઇનલેસ સ્ટીલ છે, સિલ્વર, ગ્રેફાઇટ અને ગોલ્ડ. હવે જો આ સ્કેલની અંદર જોઈએ તો ગોલ્ડ છે એનું સૌથી ઓછું ક્ષારણ થશે, એટલે કેવું છે? મોસ્ટ કેથોડિક છે. અને આ ઝીંક છે એ કેવું છે? મોસ્ટ એનોડિક છે. અને આ એનો ગેલ્વેનિક સ્કેલ છે. હવે જો આપણે આગળ એક બીજી વાત કરીએ કે કોન્સન્ટ્રેશન કોરોઝન, એટલે કે સાંદ્રતા વિદ્યુત કોષો વિશે, તો એ શું છે? તો હવે ધારો કે કોઈ બે અલગ ધાતુઓ છે ને એક જ પ્રકારના જો દ્રાવણમાં રાખવામાં આવે તો શું થશે? તો હવે ધારો કે કોઈ એક સોલ્યુશન છે અને એ સોલ્યુશનની અંદર કોપર અને ઝીંકને મૂકવામાં આવે છે. હવે આમાં જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ તો ઝીંકનો કેવો હશે? વધુ હશે, જ્યારે કોપરનો હશે એ ઓછો હશે. હવે નોર્મલી જે ઝીંક છે એ ક્ષારણ તરીકે વર્તે છે એનોડ તરીકે, જ્યારે જે કોપર છે એ કેથોડ તરીકે વર્તશે. અને જે કોપર છે H+ આયનો ઉત્પન્ન કરશે, જ્યારે જે ઝીંક છે એ બધાના ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 સ્ટેટમાં આવશે અને એનું ક્ષારણ થશે. ઝીંકનું શું થશે? ઓક્સિડેશન થશે, પોતાના બે ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 સ્ટેટમાં આવશે. જ્યારે કોપર છે એનું આ રિડક્શન થઈ અને H+ રિડ્યુસ થઈ અને છૂટો પડશે અને એ રીતે H2 આયન બને છે. અને અંદર સોલ્યુશનની અંદર ધારો કે H2SO4નું સોલ્યુશન છે તો H+ કેથોડ દ્વારા, જ્યારે SO4 છે એ એનોડ દ્વારા રિડ્યુસ થાય છે અને એની બંનેની જે ઝેડએન અને SO4ની માત્રા વધી જશે. કારણ કે અહીં જે ઝીંક છે એનું જ્યારે ક્ષારણ થશે એટલે જે અહીં આયનો છે ઝેડએનના એ વધી જશે, એ જ રીતે SO4-2ના પણ વધી જશે અને આ બંને જોડાઈ અને ઝેડએન SO4 બનશે. હવે જો બે ધાતુઓ છે એને અલગ અલગ દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે, ધારો કે સીયુ છે અને ઝેડએન છે, આ બંને ધાતુઓને અલગ દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે શું થશે? ત્યારે પણ એનોડ તરીકે કોણ વધશે? ઝીંક વધશે, જ્યારે કેથોડ તરીકે સીયુ વધશે.
જે ઝીંક છે એ ઝેડન પ્લસ ટુ અને SO4 માઇનસ ટુ આયનમાં રૂપાંતર પામશે, જ્યારે આ જે CU છે એ CuSO4ના સોલ્યુશનમાં રૂપાંતર પામશે. તો જો એનોડિક રિએક્શન જોઈએ તો શું થશે, ઝીંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ઝેડન પ્લસ ટુ સ્ટેટ ધારણ કરશે, જ્યારે જે CU છે એ શું કરે છે, તો કે CU છે એ ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનો જે CU2 પ્લસ સ્ટેટ જાળવી અને સૌ કરશે SO4 સાથે રિએક્શન કરી, અને પછી આગળ શું થશે, CU પ્લસ ટુ છે એ SO4 માઇનસ ટુ સાથે જોડાઈ અને CuSO4 બનાવે છે. અને આ જે ક્ષારણ છે આ પણ સતત ચાલુ રહે છે. હવે જો એક જ ધાતુ છે જેને બે અલગ સોલ્યુશનમાં રાખવામાં આવે ત્યારે શું થાય છે, તો હવે જે CU છે એ બંને બાજુ સમાન છે, તો હવે કોણ એનોડ તરીકે વધશે, તો જે વધુ એસિડિક હશે સોલ્યુશન એમાં રહેલી CU છે એ એનોડ તરીકે વર્તે છે, અને જે ઓછું એસિડિક હશે એમાં રહેલી CU છે એ કેથોડ તરીકે વર્તે છે, અને જે વધુ એસિડિક છે એ HCl પણ ઉત્પન્ન કરશે અને પોતાના CU2 પ્લસ આયન, જ્યારે અહીં જે CU પ્લસ ટુ આયન છે એ CuCl ઉત્પન્ન કરે છે. અહીંથી જે CuO છૂટું પડે છે એ કેથોડ ઉપર ડિપોઝિટ થાય છે, એટલે કે અહીં જાય અને સ્ટોર થાય છે, એટલે કે ક્ષારણ કોનું થશે, એનોડિક બાજુ રહેલા CuO. હવે જો એક જ ધાતુ છે એ એક જ પ્રકારના અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે શું થશે, તો જેમ ઉપર જોયું એમ વધુ એસિડિક હશે એમ એ એનોડ બનશે, એમ જે સોલ્યુશનની સાંદ્રતા વધુ હશે એ એનોડ બનશે, જ્યારે જેની સાંદ્રતા ઓછી હશે એ કેથોડ બનશે. પણ આમાં સ્થિતિ એવી છે કે અહીં જે CU છે એ CU પ્લસ ટુ બની અને CuCl બને છે અને એની સાંદ્રતા વધુ થાય છે, પણ થોડા ટાઈમ પછી શું થશે, આ સ્થિતિ ચેન્જ થઈ જશે, એટલે કે જ્યારે આની સાંદ્રતા વધુ થઈ જશે એના પછી ધીમે ધીમે આની સાંદ્રતામાં વધારો થશે અને આની સાંદ્રતામાં ઘટાડો થશે, એટલે કે આ વારાફરતી પોતાની સ્થિતિઓ ચેન્જ કરતા રહે છે. એટલે કે આમની અંદર બંનેનું ક્ષારણ લાંબા ટાઈમે કેવું હશે, સમાન રીતે ક્ષારણ થતું રહેશે અને આ પ્રોસેસ આગળ ચાલી જશે અને આ જે સોલ્યુશન છે એની સાંદ્રતામાં ફેરફાર આવતો રહેશે. હવે જો ઓક્સિજન સાંદ્રતા કોષની વાત કરીએ, તો આ આપણે એકવાર વાત કરી જ ચૂક્યા છીએ, ફરી એકવાર જોઈએ તો ધારો કે CU છે એને ઓક્સિજનના સંપર્કમાં લાવવામાં આવે છે કોઈ સોલ્યુશનની હાજરીની અંદર, તો જે બાજુ ઓક્સિજન વધુ હશે એ ભાગ બનશે કેથોડ, અને જે ઓક્સિજનની ગેરહાજરી ધારો ખૂબ જ ઓછો હશે એ ભાગ શું બનશે, એનોડ બનશે. અહીં જે H+ આયનો ઉત્પન્ન થઈ અને આ બાજુ જશે, જ્યારે Cl- આયનો છે એનોડ તરફ આગળ વધશે. અને જો આનું રિએક્શનની વાત કરીએ, તો જે એનોડ તરફનો CU હશે એ CU પ્લસ બનશે અને CU પ્લસ CL માઇનસ સાથે રિએક્શન કરી અને CuCl બનશે, એટલે કે જે Cl- આયનો છે આ બાજુ આવશે, જ્યારે જે કેથોડ છે એ બાજુ જે H+ આયનો છે ઇલેક્ટ્રોન મેળવી અને H2માં રૂપાંતર પામે છે, એટલે કે જે H+ છે એ આ બાજુ આવે છે. અને જે CuCl છે એના લીધે શું થાય છે, HClની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કેમ, તો કે જે આના Cl- આયનો છે એ આ બાજુ જશે એટલે H+ જોડાઈ જશે આ બાજુ, જ્યારે જે Cl- હોય છે એ આ બાજુ જોડાતા એની જે કોન્સન્ટ્રેશન છે એનોડ બાજુ જે એની સાંદ્રતા છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો હવે આ જે અલગ અલગ સ્થિતિઓ છે કે જેની અંદર અલગ અલગ ધાતુને યા તો એક પ્રકારના સોલ્યુશનમાં યા તો અલગ અલગ પ્રકારના સોલ્યુશનમાં રાખવામાં આવે છે, જેને આપણે સાંદ્રતા વિદ્યુત કોષો તરીકે ઓળખીએ છીએ, જેમાં સોલ્યુશનની સાંદ્રતામાં પણ ફેરફાર હોઈ શકે છે, અથવા તો અલગ અલગ કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાવાળા સોલ્યુશનમાં પણ આપણે ધાતુનો જે ક્ષારણ છે એ જોઈ શકીએ છીએ. તો આનો જે એઇમ હોય છે એ કંઈક આ પ્રમાણે હોય છે, ક્ષારણ અને એના દરની અંદર થતો વધારો કે ઘટાડો જોવામાં આવે છે. પછી કોઈપણ ધાતુ કોઈપણ પ્રકારના સોલ્યુશનની અંદર કેવા પ્રકારનું ક્ષારણ ધરાવે છે એ દર્શાવવાનું, જેમ કે કેટલાકની અંદર અદ્રાવ્ય ક્ષારો ઉત્પન્ન થઈ અને કેથોડિક લેયર બનાવે છે, અને કેથોડિક લેયર જ્યારે બને છે ત્યારે શું થાય છે, તો કે ક્ષારણ અટકાય છે. આના ઉપરથી સ્ટડી કરી શકાય કે શું આ લેયરને પરમિનન્ટ બનાવી શકાય છે કે નહીં. જો એવું કરી શકાય તો કોઈપણ ધાતુનું ક્ષારણ એક્સ્ટ્રા લેયર વગાડ્યા વગર પણ આપણે એને ફેરફાર લાવી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાતાવરણની અંદર થતું ક્ષારણ જોઈશું. થેન્ક યુ.